ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તાજા મજા હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે પછી તો આપણે મોજ કરાવતા જ રહીશું. તો ગાઈઝ, તમને કદાચ થંબેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે મસ્ત કેરેક્ટર પ્લે કરવાનું છે યમરાજનું. તો એમાં એવું છે કે અમારા ફ્રેન્ડ છે સિદ્ધાર્થભાઈ, આકીબભાઈ તમે ઓળખતા જશો, અમારા ઘણા બધા વ્લોગમાં આવેલા છે. તો એ લોકો મસ્ત ટ્રાફિક અવેરનેસ માટે એક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે. અને ગઈકાલે એનો મને ફોન આવ્યો કે ભાઈ એની અંદર તારો છે ને યમરાજનો રોલ કરવાનો છે, મતલબ યમરાજવાળું પાત્ર તારે નિભાવવાનું છે. તો મારા એક્ટિંગ કરિયરની અંદર આ પહેલી વાર એવું છે કે હું છે ને એક મતલબ યમરાજનો કેરેક્ટર પ્લે કરવાનો છું. તો મેં કીધું આને યાદી માટે એકાદો આપણે વ્લોગ બનાવી લઈએ અને તમને પણ દેખાડી દો વ્લોગની અંદર કે કઈ રીતના આખું શોર્ટ ફિલ્મનું શૂટિંગ થાય છે, કઈ રીતનો મારો ગેટઅપ હશે, યમરાજ હું બનીશ તો ઈ કપડાં ઈ કોસ્ટ્યુમની અંદર હું કેવો લાગીશ. તો ચાલો ફર્સ્ટ ઓલ છે ને આપણે યમરાજના કોસ્ટ્યુમ લેતા આવીએ અને ત્યાંથી આપણે જશું ડાયરેક્ટ ઓન ફ્લોર શૂટિંગના લોકેશને. તો પહેલાં આપણે લેવા જઈએ છીએ યમરાજના કોસ્ટ્યુમ, ચાલો જઈએ, લેટ્સ ગો. તો ગાઈઝ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ યમરાજના કપડાં લેવા માટે. તમે જોઈ શકો છો અહીંયા નત નવા બધી જાતના જે બી આપણે નાટક માટે શૂટિંગ માટે કપડાં જોતા હોય મસ્ત મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો કપડાંનો ભંડાર છે. તો આપણે અહીંયા લેવા આવી ગયા છીએ યમરાજના કોસ્ટ્યુમ. તો હમણાં કાઢે પછી આપણે જોઈ લઈને પછી આપણે શૂટમાં પહેરી લેશું ને આપણે જોશું યમરાજના કપડાં પહેરીને આપણે કેવા લાગીએ છીએ. તો લાસ્ટ સુધી કન્ટિન્યુ રહેજો આ વ્લોગમાં, બહુ મજા આવવાની છે. અને મસ્ત મજાનું આ છે ને ટ્રાફિક અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ અમે શૂટ કરીએ છીએ. તો પ્લીઝ સપોર્ટ કરજો અને લાસ્ટ સુધી વ્લોગ જોજો, બહુ મજા આવશે. તો ચાલો અહીંથી પહેલાં આપણે કપડાં લઈ લઈને પછી આપણે ડાયરેક્ટ જવાનું છે શૂટિંગમાં. તો ગાઈઝ, તમે જોઈ શકો છો આપણે યમરાજના કપડાં પહેરી લીધા છે. અત્યારે તો કપડાં ઉપર કપડાં પહેર્યા છે, પછી તો પ્રોપર ગેટઅપ આવશે, પછી આ બધી વસ્તુ છે અંદરથી કંઈક અહીંયા લગાડવાની ને માથે લગાડવાની એ બધી આમાં નાખી દીધી છે બેને. તો હાઈ ક્લાસ આપણે અહીંથી યમરાજનો કોસ્ટ્યુમ લઈ લીધો છે. હવે અહીંથી આપણે ડાયરેક્ટ જવાનું છે શૂટમાં. અત્યારે સેમ્પલમાં કેવો લાગુ છે જરી કોમેન્ટ કરીને કહી દેજો. અને તમારે જો કોઈ પણ પ્રકારના કપડાં લેવા હોય ને નાટક માટે કે એમને એમ કે છોકરાના સ્કૂલની અંદર નાટક માટે, તો અહીંયા જાનકીમાં આવી જાજો. મસ્ત જજો બધા, કણિયા ચોરીથી લઈ ને પોલીસના ને આર્મીના ને બધા જ કપડાં અહીંયા મળી જશે. જેમ મને યમરાજના મળી ગયા એમ બધા અહીંયા મળી જશે. તો તમે અહીંયા ફર્સ્ટ વિઝિટ કરજો. હવે અહીંથી આપણે જઈએ છીએ ડાયરેક્ટ શૂટિંગમાં. તો ચાલો લેટ્સ ગો. તો આપણે ઓન સેટ પહોંચી ગયા. હેલો, ડિરેક્ટર સાહેબ બેઠા છે, ડિરેક્ટર સાહેબ ઊભા છે. એડી, પેલો પ્રોજેક્ટ એડી માં કરે છે અમારા જીવડાલભાઈ. ભરત કાકા, જુનાગઢ નું ગૌરવ, જુનાગઢ ના લેજન્ડ સિદ્ધાર્થભાઈ નું, આકીબભાઈ નું શૂટિંગ હોય કે અમારું શૂટિંગ હોય, ફાધર ના રોલ માં તો ભરત કાકા ફિક્સ જ છે. મારે હું બનવાનું છે? આપણે તો બનવાનું ફાઇનલ છે, પણ એવું છે આ ઘરમાં પાંચમું શૂટિંગ છે. કેમ છો? તો મસ્ત આપણે અહીંયા શૂટિંગ કરવાનું છે. તો જોઈએ હવે આપણું ક્યારે વારો આવે ભાઈ, અમારો ક્યારે વારો આવશે? યમ આવે એટલી વાર છે. યમ હે હમ, રેડી ડન, ચાલો તૈયાર થઈ જાઓ. ઓકે હાલો, અત્યારે આપણે કોસ્ટ્યુમ પહેરી રહ્યા છીએ. તું નહીં હમ આ
મસ્ત તૈયાર થઈ રહ્યો છું. સર ખાલી હાય કહી દો. મસ્ત ખાલી સિંગડા કાઢી લો. તો ગાઈસ કોસ્ટ્યુમ પહેરીને થઈ ગયા છીએ રેડી. તો કોમેન્ટ કરીને કહી દેજો હવે પરફેક્ટ યમરાજ લાગુ છું ને. સિદ્ધાર્થભાઈ વ્યાસ અને હું ફર્સ્ટ ટાઈમ આ પ્રોજેક્ટ રેડી કરું છું. રેડી નો મતલબ કેવો છે, એટલે ડિરેક્શન માં હવે ભાઈ એક્ટર માંથી ડિરેક્શન ફિલ્ડ માં પણ મજમાં આવે છે. તો ગાઈ મસ્ત શૂટિંગ કરતા હતા રોડ ઉપર, પણ વરસાદ આવી ગયો. આપણું તો જે શૂટિંગ હતું એ ઇન્ડોર હતું, બધું પતી ગયું. કારણ કે એવા કોસ્ટ્યુમ પહેરીને જો અત્યારે આપણે અહીંયા આવી ગયા તો અહીંયા ઘણા બધા માણસો બીજા, એટલે આપણું જે ઇન્ડોર હતું એ પતી ગયું. પછી અમે બહાર શૂટિંગ કરવા માટે નીકળ્યા હતા, પણ બહાર અત્યારે રસ્તામાં જ એને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. તો હવે જોઈએ શૂટિંગ વરસાદ રોકાય તો થાય, બાકી પોસ્ટપોન. હા ક્યાં કીધું આ કે ભાઈ બારિશ કા, બાકી તો અત્યારે સમોસા ખાઈએ છીએ ગરમા ગરમ. તો ગાઈસ તમે જેમ જોયું એમ આગળ વરસાદ આવતો હતો રોડ ઉપર, એટલે પછી શૂટિંગ આજનું અહીંયા નહીં આજ પતી ગયું છે. તો આપણો આ વ્લોગ અહીંયા પતી ગયો. તો બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે. અમે પણ અત્યારે ઓફિસે આવી ગયા છીએ મસ્ત નાસ્તો પાણી કરીને. તો જો અત્યારે બેસી ગયા છે મસ્ત એમને એમ, હવે કાલની વાત કાલે. તો આજે આપણો અહીંયા જ વ્લોગ પૂરો થાય છે. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ.